नमस्कार मित्रों, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં. મિત્રો, મહત્વનું છે કે હાલમાં ગુજરાતમાં વરસાદ થોડા ઘણા દિવસોથી આવતો હતો, હવે ફરી એકવાર વરસાદે વિરામ લીધો છે. તો હવે આ વિડીયોમાં જોઈએ તો ફરી પાછો વરસાદ કઈ તારીખે ક્યાં જિલ્લામાં આવશે, તો તમામ માહિતી જોઈએ આ વિડીયોમાં. એ પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી મેઘમહેર જોવા મળી રહી હતી. રાજ્ય પર એક સાથે બે સિસ્ટમ સક્રિય હતી અને જેને લઈને રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સૌથી વધારે વરસાદ જોઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો ઉપર જોવા મળ્યો હતો. હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌથી વધારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે હવે વેલમાર્ક લો પ્રેશર છે એ પશ્ચિમ તરફ ફંટાઈ ગયું છે, એટલે રાજ્યમાં વરસાદનું જોર પણ ઘટ્યું હોય એવું હાલમાં જોવા મળી રહ્યું છે. પરંતુ બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય વરસાદી ઝાપટા પણ પડશે. હવે ગુજરાતમાં ફરી એકવાર 15 જુલાઈથી વરસાદ થવાની આગાહી છે એ હાલમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે 15 થી 22 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે અને ત્યારબાદ જોઈએ તો 30 જુલાઈના બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થશે, એટલે સૌથી પહેલાં તો 15 જુલાઈથી 22 જુલાઈ સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થશે, ત્યારબાદ 30 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. હવે આ જે લો પ્રેશર સક્રિય થશે એને લઈને 30 જુલાઈથી લઈને 8 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યના સરેરાશ 27.75% વરસાદ નોંધાઈ ગયો છે. વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં વરસાદે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દ્વારકા જિલ્લામાં સરેરાશ 145.16% વરસાદ નોંધાઈ ગયો છે. હવે કચ્છમાં પણ આ વર્ષે સારો વરસાદ થયો છે. ગયા વર્ષે કચ્છમાં 8 જુલાઈ 2019 સુધી માત્ર 6.27% વરસાદ હતો, જ્યારે આ ચાલુ વર્ષે 8 જુલાઈ સુધી 68.89% વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે 8 જુલાઈ સુધીનો વરસાદ છે એ 55.20% થઈ ગયો છે અને મધ્ય ગુજરાતમાં 17.19%, ઉત્તર ગુજરાતમાં 14%, દક્ષિણ ગુજરાતમાં 16% વરસાદ હાલમાં નોંધાયો છે. મિત્રો, સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતથી થતી હોય છે. હવે સરેરાશ વરસાદ પણ દક્ષિણ ગુજરાતમાં સારો થતો હોય છે, પરંતુ આ ચાલુ વર્ષે 8 જુલાઈ દરમિયાનના આંકડા જોઈએ તો એ પ્રમાણે સૌરાષ્ટ્રમાં અત્યારે આખા ગુજરાતમાંથી સૌરાષ્ટ્રના વિસ્તાર છે એમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 જુલાઈથી લઈને 22 જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થશે. એટલે મહત્વનું છે કે મિત્રો, ફરી એકવાર આગાહી કરવામાં આવી છે કે 15 જુલાઈથી લઈને 22 જુલાઈ સુધીમાં અને ત્યારબાદ 30 જુલાઈથી લઈને 8 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હાલમાં અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, તમારા જિલ્લામાં કેવો વરસાદ છે એ કમેન્ટમાં જરૂર જણાવજો અને સાથે સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.